નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ ની અંદર ગણિત વિષયની અંદર 2020નું જે પેપર છે, માર્ચ 2020નું, એ પેપરનો વિભાગ બી છે ગણિત વિષયના ધોરણ છઠ્ઠાનો. એ આપણે સોલ્યુશન અહીં જોશું. તો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અંત સુધી વિડીયો જોજો, જેથી કરીને ખ્યાલ આવે કે એ રીતના દાખલા છે ગણવાના છે. બરાબર જોઈએ, એમાં પ્રશ્નક્રમ છે 29 થી 39 છે, દરેકના 2 ગુણ છે, કુલ ગુણ 22 છે. 29માં પ્રશ્ન છે, એમાં કીધું છે કે 0.78, 0.87, 7.89 અને 7.8માંથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ થાય? તો અલગ અલગ 4 સંખ્યા છે. બરાબર, એમાં સૌથી નાની સંખ્યા છે એ આ બેની અંદરથી તમને પોઈન્ટવાળી સંખ્યા મળી જાય. એમાં 0.78 થશે, સૌથી નાની થશે, કારણ કે એના કરતાં મોટી 0.87 છે. અને આ બેમાંથી મોટી સંખ્યા મળી જાય 7.89, કારણ કે આ 7.80 લખી શકો, અને સૌથી મોટી થાય 7.89. બરાબર, પછી સરવાળો કરવાનો 8 અને 3.32નો, તો 8.00 લખાય અને વત્તા 3.32 લખાય. હવે સરવાળો કરીએ તો 0 વત્તા 2 એટલે 2, 0 વત્તા 3 એટલે 3, 8 ને 3 11, પોઈન્ટનો પોઈન્ટ તો 11.32 સરવાળો થાય. ત્યાર પછી 31માં છે, એમાં વિજ્ઞાનની એક કસોટીમાં 30 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ આપેલા છે. એમાં આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને કોષ્ટક તૈયાર કરવાનો છે. તો કોષ્ટક બનાવવા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરશું. સાથે આપેલી માહિતી છે એની અંદર સૌથી મોટી માહિતી અને નાની માહિતીનો આપણે ધ્યાન રાખવું પડે, જેમ કે 1 છે અને 9 આંકડો છે. તો આવૃત્તિ કોષ્ટક તૈયાર કરીએ. મેળવેલા ગુણ બરાબર, એમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આવૃત્તિ ચિહ્ન છે એ 1 કેટલી વાર આવે છે, 2 કેટલી વાર આવે છે, 3 કેટલી વાર આવે છે, 4 કેટલી વાર આવે છે, 5, 6, 7, 8, 9 કેટલી વાર આવે છે, એ પ્રમાણે અહીંથી જોતા જાઓ. બરાબર, કે 1 કેટલી વાર આવ્યો, 2 કેટલી વાર આવ્યો, 3 કેટલી વાર આવે છે, 4 કેટલી વાર આવે, એ પ્રમાણે ગણતું જવાનું. બરાબર, ધારો કે 1 છે એ 1 જ વાર આવે છે, તો અહીંયા લખવાનું કે 1 આવૃત્તિ ચિહ્નનું વિદ્યાર્થીની સંખ્યા 1. પછી 2 છે 2 વાર આવે છે તો 2, 3 છે 2 વાર આવે છે તો વિદ્યાર્થી સંખ્યા 2, અને આવૃત્તિ ચિહ્ન આવી રીતે 2 લખવાનું. 4 છે એ આવૃત્તિ ચિહ્નમાં 5 દર્શાવે તો આવી રીતે, અને વિદ્યાર્થીની સંખ્યામાં 5. 5 છે એ 4 વાર આવે છે તો 4 લીટા અને 4. 6 છે એ 6 વાર આવે છે તો અહીંયા 6 લીટા કરવા માટે 5 અને 1 6 એમ. 7 છે 4 વાર આવે છે, 8 છે 3 વાર આવે છે, અને 9 છે 3 વાર આવે છે. કુલ વિદ્યાર્થીઓ 30 થઈ ગયા. બરાબર, પ્રશ્નનો જવાબ છે એ મેળવીએ. હવે પ્રશ્ન એ રીતનો છે કે કેટલા વિદ્યાર્થીઓએ 7 કે તેથી વધારે ગુણ મેળવ્યા, 7 કે 7થી વધારે એમ. તો આપણે કહી શકીએ કે 10 વિદ્યાર્થીઓ હોય. બરાબર, જે અહીં તમે જોઈ શકો 7 વિદ્યાર્થી, 7માં 4ને છે, 8 છે અને 9 છે, એવા બીજા 3 એટલે 6, 6 ને 4 10 થયા. તો 10 વિદ્યાર્થીઓ 7 કે તેથી 7થી વધારે ગુણ મેળવ્યા છે. પછી કીધું છે કે 4થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા. તો 4થી ઓછા ગુણ હોય એવા, તો કે 3, 2 અને 1. તો 3 માર્ક આવ્યા, 2 માર્ક આવ્યા અને 1 માર્ક આવ્યા, એ બધા વિદ્યાર્થીઓ જોઈએ તો 2, 2, 4 અને 1, 5. તો 5 વિદ્યાર્થીઓને 4થી ઓછા ગુણ મેળવેલા છે એમ આપણે કહી શકીએ. બરાબર, આ રીતના 2 પ્રશ્નો છે એના જવાબો લખવાના છે. પછી આવશે એના પછી, ત્યાર પછી 33માં આવે છે, એમાં 240 મીટર લંબાઈ અને 180 મીટર પહોળાઈના એક ખેતરની ફરતે 3 વાર દોરડું વીંટાળીને સીમારેખા કરવા માટે કુલ કેટલી લંબાઈનું દોરડું વાપરવું પડે આપણે? બરાબર, 240 મીટર લંબાઈ છે અને 180 મીટર પહોળાઈ છે, ખેતરની ફરતે 3 વાર દોરડું વીંટાળીને સીમારેખા કરવાની છે. તો 3 વાર ફેરવવું પડે, એકવાર કેટલું થાય એ મેળવી લે, પછી 3 વાર કેટલું થાય એ મળી જાય. 240 મીટર લંબાઈ અને 180 મીટર પહોળાઈ ગણીએ તો પરિમિતિ ખ્યાલ આવી જાય. ખેતરની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 × 240 વત્તા 180 કેટલા થાય? તો 8 ને 4 12 બગડું વધી 1 એટલે 420 થયા. બરાબર, અંદર અને 420 × 2 એટલે 840 સેમી જેટલી ખેતરની પરિમિતિ આવી, 840 સેમી. હવે ખેતરની ફરતે 3 વાર દોરડું વીંટાળવાનું છે, તો 840ને 3 વડે ગુણવા પડે, તો 3 × પરિમિતિ એટલે કે 3 × 840 એટલે 2520 સેમી જે ખેતરની ફરતે 3 વાર દોરડું વીંટાળવા માટેની જરૂરિયાત થશે એ કેટલી થશે?
3520 સેમી જેટલી જરૂરિયાત થશે, બરાબર? એટલું દોરડું વાપરવું પડશે. પછી અથવાવાળો છે, પૂઠાના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ આપી દીધું 36 ચોરસ સેમી અને તેની લંબાઈ આપી દીધી તમને 9 સેમી, તો તે ટુકડાના પહોળાઈ મેળવવાની. તો ક્ષેત્રફળ આપ્યું અને લંબાઈ આપી તો પહોળાઈ મળી જાય, બરાબર? તો ક્ષેત્રફળ 36 સેમી સ્ક્વેર, બરાબર, અને 9 સેમી છે એની લંબાઈ આપી છે, તો પહોળાઈ મેળવવાની છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 36 બરાબર લંબાઈ 9 ગુણ્યા પહોળાઈ છે મેળવવાની છે. 36ના અહીંયા છેદમાં 9 જશે, બરાબર, 9 4 36 છેડી જાય એટલે પહોળાઈ મળશે તમને 4 સેમી. કેટલી મળશે પહોળાઈ? 4 સેમી મળશે. પછી 34મો છે, એમાં આપેલ આકૃતિને લંબચોરસમાં વિભાજિત કરીને તેનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો આ આકૃતિ છે એને સેન્ટીમીટરની અંદર માપ આપેલા છે એને લંબચોરસમાં વિભાજિત કરવાનો છે અને પછી એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો અહીં ત્રણ લંબચોરસ આપણે કરી શકીએ. એક આ લંબચોરસ થશે, બીજો આ લંબચોરસ થશે અને આ વચ્ચેનો લંબચોરસ થશે અને પછી ત્રણેયના ક્ષેત્રફળનો આપણે સરવાળો કરી શકીએ. તો પહેલાં લંબચોરસનું ક્ષેત્રફળ મેળવી લઈએ. આ 3 છે અને આ 1 છે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્રમાણે 3 × 3. તો પ્રથમ લંબચોરસનું ક્ષેત્રફળ 3 ચોરસ સેમી, બીજા લંબચોરસનું ક્ષેત્રફળ આપણે ગણવું હોય તો આ બાજુનું એ જ રીતે, બરાબર, આ 3 છે આમ 1 છે, તો 3 × 3 ચોરસ સેમી અને વચ્ચેનો ચોરસનું લંબચોરસનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? કાંઈ 1 નીકળી ગયું, અહીંયા 1 નીકળી ગયું, આખું કેટલું હતું? 5 હતું, તો આ 3 વધ્યું હોય અને આમ તો 1 જ છે, તો 3 × 3 ત્રીજાનું ક્ષેત્રફળનું શું થશે? લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 × 3. કારણ શું? તો કે અહીંયા 1 નીકળી ગયું, અહીંથી અહીંયા 1 નીકળી ગયું, તો 5 હતું એના 3 થઈ ગયા. એક આ બાજુ નીકળ્યું, એક આ બાજુ, 5માંથી 3 જાય તો 3 વધ્યું હોય, 5માંથી 2 જાય તો 3 વધ્યું હોય, આમ તો 1 જ છે એટલું. તો આ લંબચોરસ 3 અને 1, આમ લંબાઈ પહોળાઈ જોવી પડે ને, તો અહીંયા લંબાઈ 3 થઈ જાય, આમ પહોળાઈ 1 થઈ જાય, એમ ત્રીજાનું 3 × 3 જ થાય. તો કુલ ક્ષેત્રફળ કેટલું થાય? 3 વત્તા 3 વત્તા 3 એટલે 9 ચોરસ સેમી જેટલું કુલ ક્ષેત્રફળ મળે. પછી 35મો છે, એમાં કોષ્ટક પૂર્ણ કરીને સમીકરણ m-7 = 3 નો ઉકેલ મેળવવાનો છે. તો m 5 હોય તો m-7 કેટલા થાય? તો અહીંયા 5 મૂકી દો, 5માંથી 7 જાય તો -2 વધે, 6 મૂકી દો તો 6માંથી -7 જાય તો -1 વધે, 7 મૂકો તો 0, 7માંથી 7 જાય તો 0, પછી 8 મૂકો તો 8માંથી 7 જાય તો 1, 9 મૂકો એમની જગ્યાએ તો 9માંથી 7 જાય તો 2, 10 મૂકો એમની જગ્યાએ તો 10માંથી 7 જાય તો 3, 11 મૂકો એમની જગ્યાએ તો 11માંથી 7 જાય તો 4, 12 મૂકો તો 5 અને 13 મૂકો તો 6. હવે સૂત્ર છે m-7 = 3, તો m મળી જશે, 7ને જમણી બાજુ જવા દે તો પ્લસ થઈ જશે, m = 3 વત્તા 10, તો m તમને મળશે 10. કેટલો મળશે? 10 મળશે. પછી 36મો છે, એમાં 1 કરતાં વધુ વખત ક્રિયાઓનો ઉપયોગ ન કરવામાં આવે તે રીતે 7 અને 4નો ઉપયોગ કરી 2 અભિવ્યક્તિ લખવાની છે અને દરેક અભિવ્યક્તિમાં p હોવો જોઈએ. એને એમ કીધું કે 1 કરતાં વધુ વખત ક્રિયાનો ઉપયોગ ન કરવામાં આવે તે રીતે 7 અને 4નો ઉપયોગ કરી 2 અભિવ્યક્તિ લખવાની છે અને દરેક અભિવ્યક્તિમાં p આવવો જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે 4ને p વડે ગુણી અને એમાં 7 ઉમેરતા એટલે 4p + 7 લખી શકીએ, અને એવી રીતે કહી શકીએ કે 7ને p વડે ગુણી 4 વડે ભાંગતા તો 7p / 4, એવી રીતના કોઈ પણ 2 અભિવ્યક્તિ લખવાની થાય જેમની અંદર વધુ વખત ક્રિયાનો ઉપયોગ ન કરવામાં આવતો હોય 7 અને 4નો, એનું ધ્યાન રાખવાનું છે. હવે 37મો દાખલો છે, એમાં ગુણોત્તર 7.5 લિટર ને 15 લિટર અને એ જ રીતના કિલોગ્રામમાં આપ્યું છે, 5 કિલોગ્રામ 10 કિલોગ્રામ, એ પ્રમાણમાં છે કે નહીં નક્કી કરવાનું છે. લિટર અને કિલોગ્રામ એ પ્રમાણમાં છે કે નહીં નક્કી કરવાનું, જો પ્રમાણમાં હોય ને તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખવાના. તો આપણે જોઈ લઈએ, બરાબર, 7.5 / 15 કરીએ તો 75/150 થશે, 75 × 2 = 150 એટલે 1/2 આવ્યા, અને 5 કિલોગ્રામના છેદમાં 10 કિલોગ્રામ, તો 5 × 2 = 10 એટલે 1/2 આવ્યા. તો આ 2 ગુણોત્તર સરખા થયા, તો આપણે કહી શકીએ ગુણોત્તર કેવા છે? તો કે પ્રમાણમાં છે. એનો મધ્યમ પદ શું આવશે? તો કે મધ્યમ પદ આવશે 15 લિટર અને 5 કિલોગ્રામ, બરાબર, 15 લિટર અને 5 કિલોગ્રામ, અંતિમ પદ 7.5 લિટર અને 10 કિલોગ્રામ.
7.5 લીટર ને 10 કિલોગ્રામ. આ રીતના મધ્યમ પદ અને અંતિમ પદ લખી નાખવાનું. પછી 6:4 ને સમાન ગુણોત્તર એવા બે ગુણોત્તર લખવાના. 6:4 ના બે સમાન ગુણોત્તર કેવા લખી શકીએ? ઓકે, 6 છેદમાં 4 છે ને 2 ને ઉપર નીચે 2 વડે ગુણો, તો 6 2 12 થાય ને છેદમાં 4 2 8 થાય, તો 12 છેદમાં 8 થાય. એ જ રીતે 6 છેદમાં 4 ને 2 ને ઉપર નીચે 3 3 વડે ગુણો, તો 6 3 18 થાય ને છેદમાં 4 3 12 થાય, તો 18 છેદમાં 12 આવે. તો 12 છેદમાં 8 અને 18 છેદમાં 12 એ બે કેવા કહેવાય? તો કે સમાન ગુણોત્તર કહેવાય. પછી 72 ચોપડીનું વજન 39મો છે. 72 ચોપડીનું વજન છે 9 કિલોગ્રામ હોય તો તેવી 40 ચોપડીનું વજન કેટલું થાય? 72 ચોપડીનું વજન કેટલું છે? તો કે 9 કિલોગ્રામ છે એવું આપણે આપ્યું છે. તો 40નું કેટલું થાય? તો કે 40 × 9 / 72, 40 × 9 / 72 બરાબર, છેદ ઉડાડીએ, 9 8 72 અને 8 5 40, તો 5 કિલોગ્રામ થયું. એટલે 40 ચોપડીનું વજન કેટલું થાય? તો કે 5 કિલોગ્રામ થાય. તો પાર્ટ બીને લગતા જે દાખલાઓ છે એની યાદી આપણે જોઈ. તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, જેથી કરીને હવે પછીનો જે વિડીયો મુકાય એની તુરંત તમને યાદી છે જોવા મળે કયો વિડીયો અપલોડ થયેલો છે, એની નોટિફિકેશન ફ્રી ઓપમાં આવી જાય. તો આના પછીનો વિડીયોઝ છે એમાં સી સેક્શનની આપણે ચર્ચા કરીએ, બરાબર. તો આવા વિડીયોઝ જોતા રહેજો. વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. થેન્ક યુ વેરી મચ, ટેક કેર.